હેલો બચ્ચા લોકો કેમ છો મજામાં મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આ રીતે ક્લાસીસ સિટીએમ અમદાવાદ દોસ્તો આજે બહુ જ મસ્ત લેવલવાળો આ ક્વેશ્ચન છે તમારે જે ડબલયુ નીટમાં ચાર ચાર માર્ક્સમાં પ્રશ્નો એવા પૂછાય છે આના બહુ જ ખતર પૂછાય છે આપણું આ ઉદાહરણ છ છે તમારી ચોપડીમાં ભાઈ અગિયાર સાયન્સ ગુજરાતી મીડિયમ ચેપ્ટર થ્રી ઉદાહરણ છ ચોપડીનું હો ને પણ દોસ્તો આ તમને બહુ જ આગળ કામમાં આવવાનું છે જી નીટમાં તો બહુ કામમાં આવશે યુવા યુવા કોન્સેપ્ટ ચાર માર્ક્સના એક જ લાઈનમાં જવાબ આવે એક જ સેકન્ડમાં જોઈને જ જવાબ આવે ચલો ભાઈ ગેલીલિયોનો એકી અંકનો નિયમ ઓડ નંબર્સ લો શું હતું તો ગેલિલિયોનું એવું કહેવું હતું શાંતિથી નિહાળીએ વાત શું કરવા માગે છે ગેલીલિયો દાદા હમ આપણે દાદા જ કહેવા પણ લે આવે તો હા શું જાય પર દાદા આવે તો સારું ચાલો આ એક ટાવર છે ટરની ડિઝાઇન બદલાય હોય હય ઝૂમ 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 ઓકે આ એક ટાવર પરથી ગેલીઓનું એવું કહેવું હતું આ ટાવર પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે ઝૂપાક પડતો મૂકવામાં આવે એટલે વીઝરા વી ઝીરો બરાબર ઝીરો મુક્ત પતનની વાતો કરે છે હા સર બરાબર છે ઓકે નો ઇસ્યુ એમનું એવું કહેવું હતું કે અહીંયા સ્થાન કેટલું છે પદાર્થનું ઝીરો ભાઈ વાય અક્ષ છે ને એટલે સ્થાન ઝીરો લઉં છું હોને એટલે વાય બરાબર ઝીરો સ્થાન તો આપણે દર વખતે એક્સ લઈએ છે ને પણ આ વાય અક્ષની વાતો ચાલે વાય બરાબર ઝીરો ઓકે એમનું એવું કહેવું હતું કે પડ્યો ને પદાર્થ એના અહીંયા ટી બરાબર ઝીરો સમય છે કે એના ટાવ સમય પછી કોઈ બી સમય લીધો છે ટાવ હે એક સેકન્ડ લઈને વાંધો નહીં તો ટાવ આને શું કહેવાય ટાવ સમય પછી પદાર્થે ચલો કેટલું અંતર કાપ્યું હશે તો આમાં તો સર વાય બરાબર કયું સૂત્ર લાગે વી ઝીરો ટી પ્લસ હાફ જીટી સ્ક્વેર વી ઝીરો ટી પ્લસ હાફ જીટી સ્ક્વેર વી ઝીરો ટી તો ગયું ને કેમ કે હા વી ઝીરો ઝીરો છે એટલે તો હાફ જી ટી સ્ક્વેર ટી એટલે ટાવ સ્ક્વેર હવે શું કર્યું છે એકચ્યુઅલીમાં ગેલ્યુલિયોને એવી રીતે સપોઝ કર્યું છે આ મુક્ત પતન છે ને તો અહીંયાથી બોલ પડે છે ને તો આ નીચેની દિશામાં પડે છે એટલે આપણે માઇનસ લીધું છે શું લીધું છે માઇનસ તો ચલો ભાઈ માઇનસ ચોપડીનું માન રાખીએ હો ને ઓકે ધ્યાનથી સાંભળજો બહુ જ મસ્ત વાત કરવાનું છું આ અંતર કેટલું આવ્યું વાય ઝીરો લીધું ચાલો સ્ટાર્ટિંગનું પહેલું અંતર કેટલું આવ્યું છે માઇનસ હાફ જી ટાઉ સ્ક્વેર પછી એક્ઝેટ પાછું ટી બરાબર ટુ ટાવ સમય પર એ એણે કેટલું અંતર કાપ્યું હશે આ અંતર તો સર વાય ઇઝ ઇક્વસ ટુ વી ઝીરો ટી પ્લસ હાફ જી ટી વી ઝીરો ટી તો ગયું હાફ જી ટી કેટલો છે ટુ ટાવનો સ્કવેર શાંતિથી નિહાળ જો બાપુ મજા આવશે આ ટુનો સ્કવેર ફોર હતો ને આ ફોર હું સાઈડમાં મૂકી દઉં ઓકે સર તો આ શું થઈ ગયું છે વાય ઝીરો ને તો ફોર વાય ઝીરો લખાય કે ના લખાય ડાંચે ડાંચે બહુ ઇઝી છે દોસ્તો હવે હોશિયાર બનો યાર થ્રી ટાવ કરું તો તો સ્ટાર્ટિંગથી લઈને આ થ્રી ટાવમાં કાપેલું અંતર અચાનક અને વાય વન લઈ લો વાય ટુ બોલો ચાલો હાફ જી થ્રી ટાવ સ્ક્વેર હાફ જી ટાવ સ્ક્વેર અને આ ત્રણનો સ્ક્વેર નવ લઈ લો તો નવ વાય ઝીરો થાય એ જ રીતે દોસ્તો સ્ટાર્ટિંગથી લઈને ચાર સેકન્ડમાં ચાર સેકન્ડ લઈ અહીંયા લખ્યું છે ચાર ટાવમાં તો એણે અંતર કેટલું કાપ્યું હશે ઝૂપાક કેટલું બોલો સોળ વાય ઝીરો ડન છે ડન છે કે નહીં તો હવે મને શું કહે છે ખબર છે જો બધા સમાન સમયગાળા છે ઝીરોથી ટાવ સમય કેટલો થયો ટાવ ટાવથી ટુ ટાવ સમય કેટલો થયો ટાવ ટુ ટાવથી થ્રી ટાવ થઈ ગયો સમય ટાવ થ્રી ટાવથી ફોર ટાવ એ રીતે એન્ડ ટાવ સુધી જવાના છીએ આપણે સમાન સમયગાળામાં સમાન સમયગાળામાં જોઈ લઈએ શાંતિથી કોઈ ઉતાવળ નથી આપણે ઉતાવળ છે તરફી હા મસ્ત ફ્રેશ થઈને આવ્યો છે ને બસ તો મજા કર હેડ શાંતિ થયો હું મજાની વાતો કરવાનું જોવા આજે ચલો આ પહેલાં સેકન્ડમાં આ પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે આટલું માઇનસ આટલું વાય ઝીરો માઇનસ ઝીરો એટલે વાય ઝીરો બીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે ફોર વાય ઝીરો અને આમાં છે વાય ઝીરો ભાઈ ફોર વાય ઝીરો અને અહીંયા વાય ઝીરો કેટલું થયું થ્રી વાય ઝીરો નાઇન વાય ઝીરો અને અહીંયા છે ફોર વાય ઝીરો હવે આ સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે ફાઈવ વાય ઝીરો આ સેકન્ડમાં જુઓ સોળ વાય ઝીરો ને નાઇન વાય ઝીરો એટલે આ સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે સાત વાય ઝીરો એ રીતે આગળ શું આવશે નાઇન વાય ઝીરો અગિયાર વાય ઝીરો તેર વાય ઝીરો છે કે નહીં છે કે નહીં તો ગેલિલનું એવું માનવું હતું કે જો સમાન સમય ગાળામાં મુક્ત પતન કરતો પદાર્થ હોય તો સમાન સમય ગાળામાં મુક્ત પતન કરતા પદાર્થ માટે ભાઈ મુક્ત પતન કરતો હોય આમ ઉપર પડે તો મુક્ત પતન જો સીધી રેખા પર ગતિ કરે એની માટે ગેલ્યુલિયો વાપરવો હોય તો પદાર્થ સ્ટાર્ટિંગમાં સ્થિર હોવો જોઈએ વી ઝીરો બરાબર ઝીરો હોવું જોઈએ ખબર પડે છે ફરીથી એકવાર મુક્ત પતન છે એટલે વી ઝીરો બરાબર ઝીરો છે અને મુક્ત પતન માટે જ ગેલ્યુલીઓએ વાત કરી હતી ડન છે જો સીધી રેખા પર ગતિની વાત કરું હું ક્યારેક તો તો કેવા પદાર્થ માટે આ લાગુ પડશે જે સ્ટાર્ટિંગમાં સ્થિર હોય જેનો સ્ટાર્ટિંગનો વેગ ઝીરો હોય વી ઝીરો બરાબર ઝીરો હોય તો બી એની માટે બી તમે લાગુ પાડી શકશો ઓકે સમાન સમય ગાળામાં કપાયેલા અંતર ખરેખર દોસ્તો કપાયેલા અંતર અને હું એચ વન નામ આપી દઉં અને એચ ટુ આપી દઉં એચ થ્રી એચ ફોર એચ ફાઈવ એચ સિક્સ કપાયેલા અંતર કેવા ગુણોત્તરમાં હશે બોલો ત્રણના ગુણોત્તર લો ચલો બોલો તો વન જેમ એચ ટુ બોલો કેટલું થ્રી જેમ વાય ઝીરો તો ઉડી જશે ને ફાઈ જેમ 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 બોલો ડન છે કે નહીં ડન 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 આ નહીં પડી ખબર દોસ્તો પહેલાં હું કહું છું ટી બરાબર એક સેકન્ડ માટે એટલે સ્ટાર્ટિંગથી એક સેકન્ડ હવે દોસ્તો હા ટી બરાબર બે સેકન્ડ માટે એટલે સ્ટાર્ટિંગથી બે સેકન્ડ ટી બરાબર ત્રણ સેકન્ડ માટે એટલે સ્ટાર્ટિંગથી ત્રણ સેકન્ડ ટી બરાબર ચાર સેકન્ડ એટલે સ્ટાર્ટિંગથી ચાર સેકન્ડ પહેલી એક સેકન્ડ માટે કપાયેલું અંતર આટલું હતું મેં વાય નામ આપી દીધું સ્ટાર્ટિંગથી બે સેકન્ડ માટે કપાયેલું અંતર ફોર વાય ઝીરો ત્રણ માટે કપાયેલું અંતર નાઇન વાય ઝીરો ચાર માટે કપાયેલું અંતર સોળ વાય ઝીરો તો આ ગેપ દરેક સેકન્ડે કેટલું અંતર કપાય છે આટલું 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 કેટલું વાય ઝીરો માઇનસ ઝીરો વાય ઝીરો આટલું કેટલું આમાંથી આ બાદ આ ફોર વાય ઝીરો આવ્યો જવાબ અને આ વાય ઝીરો હતો તો થ્રી વાય ઝીરોનો ગેપ થયો આમાં કેટલું તો સર ફોર વાય ઝીરો હતું સ્ટાર્ટિંગમાં પછી નાઇન વાય ઝીરો થઈ ગયું તો ફાઇવ વાય ઝીરો અંતર કાપ્યું આટલા ગાળામાં કેટલું કાપ્યું સાત વાય ઝીરો કાપ્યું તો દરેક ગાળામાં કપાયેલું અંતર એચ વન એચ ટુ એચ થ્રી એચ ફોર કયા ગુણોત્તરમાં હશે તો તમે જોઈ શકો છો એણે એવું કહ્યું હતું કે એકથી શરૂ કરી શરૂ અથવા તો એકથી શરૂ થતી એકી સંખ્યા માટે ગુણોત્તર આવો હશે બોલો ડન છે દોસ્તો ગેલી લો ગઝબ લેવલનું આવી ગયું છે ચિંતા નહીં કરતા કન્ફર્મ છે કન્ફર્મ છે કન્ફર્મ છે ચાલો તો દોસ્તો તમને કહવાનો ઉપયોગ ક્યાં આવે છે માલો એક પદાર્થ મુક્ત કરે છે દાખલો જો ડબલ ઇ નો દાખલો છે આ જીમાં પૂછેલો તો એક વખત કે દર એક સેકન્ડ જો સમાન સેકન્ડ સમાન ગાળાઓ પાડ્યા છે જો આ એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ બરાબર છે તો હવે એવું કીધું છે જો સમાન સમય છે બધા ગાળાઓમાં ઓકે તો પ્રશ્ન એવો પૂછે છે મને કે પદાર્થ ચાલ હજી હજી થોડું ટી બરાબર ફાઈવ આવ જીમાં એક પ્રશ્ન પૂછ્યો હતો વર્ષ ભૂલી ગયો છું હું ચાલ હે ને સ્ટાર્ટ કરું પદાર્થ ચોથી અને પાંચમી સેકન્ડમાં કેટલું અંતર કાપશે એનો ગુણોત્તર ભાઈ ચોથી અને પાંચમી સેકન્ડમાં કપાયેલ અંતરનું ગુણોત્તર સાહેબ આ તમે ચોથી સેકન્ડ પાંચમી સેકન્ડ યાદ આવે છે કંઈ હા એનમી સેકન્ડના સૂત્રો અહીંયા વાપરી શકો છો પણ જો ગેલી લીધું કેટલી ઇઝી પડે ચોથી સેકન્ડમાં કપાયેલું અંતર અને પાંચમી સેકન્ડમાં કપાયેલા અંતરનો ગુણોત્તર એચ લેવા દે ને ભાઈ હા એચ 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 તો આવ્યું ને જવાબ એક ત્રણ પાંચ સાત ને નવ આ ત્રણ સેકન્ડ પતી ગયા ને તો આ ચોથી સેકન્ડ થઈ કેટલું છે સાત આ પાંચમી સેકન્ડ થઈ નવ જવા તો પછી હવે તને એવું કે અગિયારમી સેકન્ડ અને તેરમી સેકન્ડ તો ના આવડે દોસ્ત આ રીતે મૂકતો જાય એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર એ રીતે બોલ શું કહેવું પણ સમાન સમયગાળો સમાન હોવો જોઈએ આટલું ઈઝી દાખલો જવાબ આવી જાય દુષ્કેલીલોથી આવા ઘણા બધા દાખલા લઈને આવીશ ટેન્શન લેતો નહીં આ દાખલો તમે ચોથી સેકન્ડ પાંચમી સેકન્ડનું સૂત્ર પેલું હતું ને યાદ એનમી સેકન્ડનું એ વાપરીને બી કરી શકો છો પણ બોલ આનાથી ઇઝી આવે કે ના આવે આ તમે પચાસમી સેકન્ડ કીધું હોય અને એકાવનમી સેકન્ડ કીધું હોય તો એનો જવાબ આવે દોસ્તારીજોને લાંબુ લાંબુ લેતો જાય તો જાય આગળ ડન છે ડન છે બોલ ચાલ થેન્ક યુ ટેક કેર બાય